ભાવનગર મહાનગરપાલિકાના પરવાનેદાર એન્જિનિયરો દ્વારા લોકોના હિત માટે હડતાલ કરાઈ, ચાલો જાણીએ શું છે કારણ। ભાવનગરની સામાન્ય પ્રજાને વાહરે આવેલા એન્જિનિયરોની હડતાલથી હાલ કોર્પોરેશન ઠપ જોવા મળી રહ્યું છે। આવક પર પણ અસર થઈ રહી છે અને અધિકારીઓ નવરા જોવા મળી રહ્યા છે। છેલ્લા ચાર દિવસથી શહેરના એન્જિનિયર્સ અને આર્કિટેક્ચરના કોર્પોરેશનના લાઇઝનિંગ કામથી અળગા રહેવાના નિર્ણયથી કોર્પોરેશનમાં જાણે કરફ્યુ લાગ્યો હોય તેવું વાતાવરણ હાલ સર્જાયું છે। અધિકારીઓ તેમના ટેબલ પર નવરા થઈ ગયા છે તો કોર્પોરેશનના આવક પર પણ મોટો ફટકો પડ્યો છે। શું છે કારણ, આવો તે સાંભળીએ। ભાવનગર મહાનગરપાલિકાના તગલગી નિર્ણયને કારણે ભાવનગરના 145 જેટલા મકાનધારકો જે પોતાના પ્લોટ જૂન મહિનાથી રાહ જોઈ રહ્યા છે, મંજૂરીના મોહરની રાહ જોઈ રહ્યા છે અને કઈ રીતે ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ આ બધા મકાનધારકોને હેરાન પરેશાન કરે છે, આ બાબત તમામ એન્જિનિયરો આજે વારંવાર રજૂઆત કરવા છતાંય, રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવા છતાંય, ભાવનગરના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત રજૂઆત કરવા છતાંય હજુ સુધી આનો નિર્ણય લઈ શક્યા નથી। એટલું જ નહીં, આ મકાનધારકો આગામી ચૂંટણીમાં કદાચ આ ચૂંટણીનો બહિષ્કાર પણ કરે તો અતિશયોક્તિ નહીં। આજે તમામ એન્જિનિયરો ને આજે જે કહેવાય કે ટેકનિકલ ખામીને કારણે હેરાન થઈ રહ્યા છે, આપણે પૂછીએ પીએટાના જે અધ્યક્ષ છે ભજી, શું આખી સિસ્ટમ છે, શું પરિસ્થિતિ છે હાલમાં? ગુજરાતની અંદર કોમન જ્યુડિશિયર એટલે કે આખા ગુજરાતના સમાન ડેવલપમેન્ટના નિયમો સાથેનો કોમન જ્યુડિશિયર ઓક્ટોબર મહિનાની 12 તારીખે પ્રસિદ્ધ થયો, એટલે કે 12-10થી ભાવનગર શહેરની અંદર મહાનગરપાલિકા અને બાડા દ્વારા જે પાઇપલાઇનમાં રહેલી ફાઇલો કે જેને અગાઉના નિયમો પ્રમાણે અરજદારોએ કોર્પોરેશનની અંદર કે બાડામાં મૂકેલી છે એવી તમામ ફાઇલોને અહીંના વહીવટીતંત્રએ સ્ટોપ કરી દીધી અને રિજેક્ટ કરી દીધી। તેમનો આગ્રહ એવો છે કે હવે આ તમામ ફાઇલોને નવા નિયમ મુજબ મૂકવામાં આવે, નવા નિયમ અને જૂના નિયમના બંનેના નિયમોમાં માર્જિનના નિયમોમાં ઘણો મોટો તફાવત છે, એટલે જે લોકોએ પોતાની ફાઇલો અગાઉના નિયમ પ્રમાણે મૂકેલી હતી અને સ્વાભાવિક રીતે દરેક લોકો પોતાની ફાઇલો મૂકી અને મંજૂરીની અપેક્ષાએ ધીમે ધીમે કામ શરૂ કરતા હોય છે, એ બધા જ લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે। ઉપરાંત નવા નિયમની અંદર માર્જિન ઘણા બધા હોવાથી નાના નાના પ્લોટ ધારકોને પોતાના પ્લોટમાં બાંધકામ કરવું પણ અશક્ય બની ગયું છે। આવા સમયે જ્યારે 12 ઓક્ટોબર પછી મહાનગરપાલિકાએ પોતાની અંદર જે બાંધકામની મંજૂરી માટેની ફાઇલ મંજૂર કરવા માટે આવેલી હતી એમ એ બધાને રિજેક્ટ કરી, ત્યારે અન્ય કોર્પોરેશનની અંદર એ બધી ફાઇલોને મંજૂરી આપવામાં આવે છે આવી હતી અને હજી પણ પ્રક્રિયા ચાલુ રહી છે। ચોક્કસ કહેવું પડે, ભાવનગર મહાનગરપાલિકા એકમાં જ જાણે હોશિયાર અધિકારીઓ હોય તેવું લાગે છે। આપણે બીજા આપણે એન્જિનિયર સીએ પૂછીએ, આને કારણે નાના માણસોને કેટલી મુશ્કેલી પડે છે? હું એન્જિનિયર જ્યોતિન્દ્ર અજવાળિયા, પીએટા પાસ્ટ પ્રેસિડેન્ટ। 12 નવેમ્બરથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગરની અંદર કોમન જીડીસીઆરને અમલી બનાવવામાં આવ્યા ત્યાર એ પહેલાંની 145 થી 146 ફાઇલો એને અચાનક કોઈ એમના કોમ્પ્યુટરના મેન્યુઅલની અંદર એમને રિજેક્શન આપી દીધું અને 145 કામ ઉપર એમને અટકાવી દીધી। ખરેખર મંજૂરીની અપેક્ષાએ જે તે ડેવલપર્સોએ અને જે તે મકાન માલિકોએ પોતાની મંજૂરીની અપેક્ષાએ પોતાની ફાઇલો મંજૂર થશે એવી અપેક્ષાએ એમને બાંધકામ પણ શરૂ કરી દીધા અને આજની તારીખે મહાનગરપાલિકાના જે લાઇઝનિંગ કરનારા એન્જિનિયરો અને ભાવનગરના તમામ જે અસર કરતા મકાન માલિકો તો દરેકની સંયુક્ત એમની અમારી જે નમ્ર રજૂઆત છે એમને પણ લોકલ ઓથોરિટીએ ઠુકરાવીને એમનો પોતાનો એક જડબેસલાક નિર્ણય અમારી ઉપર ઠોકી બેસાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને આજની તારીખે એવું બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તમારી જે જૂના નિયમવાળી ફાઇલો છે એ નવા નિયમ પ્રમાણે જ તમારે ઓનલાઈનની અંદર મૂકવી પડશે, જેના કારણે ભાવનગરની અંદર લગભગ 150 થી 150 જેટલી ફાઇલોના જે કન્સ્ટ્રક્શન વર્ક છે એ અત્યારે સાવ એને ટોટલી બંધ હાલતમાં છે, એમની લોન પ્રક્રિયાઓ પણ બંધ છે, જેના કારણે ભાવનગરનો વિકાસ સદંતર રીતે સાવ અટકી જવા પામ્યો છે।
સમગ્ર રાજ્યમાં તારીખ 12 ઓક્ટોબર 2017 રોજ કોમન GDCRનું નોટિફિકેશન વેબસાઇટ પર મુકાતા કોર્પોરેશનના અધિકારીઓએ જૂના નિયમ મુજબ મુકાયેલી 145 જેટલી વિકાસ મંજૂરીની ફાઇલોને સ્ટોપ કરી દીધી, જ્યારે અન્ય શહેરોમાં મંજૂરીની પ્રક્રિયા જૂના નિયમ મુજબ ચાલુ રહેલ છે. ભાવનગરમાં લોકોને આ પ્રકારનો અન્યાય તેમજ ઓટો DCR જેવી અટપટી ઓનલાઈન મંજૂરીની પ્રક્રિયાની વિરોધમાં છેલ્લા 4 દિવસથી કોર્પોરેશનના તમામ પરવાનેદાર એન્જિનિયર્સ તથા આર્કિટેક્ચર દ્વારા લાઇજેનિંગ કામથી અળગા રહેવાનો હાલ નિર્ણય લીધો છે, જેના શહેરીજનોએ અને જુદી જુદી સંસ્થાઓ તરફથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. ચોક્કસ કહેવું પડે કે ભાવનગરમાં મોટા મોટા વિકાસના બણગા ફૂંકતા મહાનગરપાલિકાના શાસકો અને નેતાઓના ભ્રષ્ટ અધિકારીઓની નીતિને કારણે કેટલા લોકો પરેશાન છે. આપણે બીજા આપણે પૂછીએ. હું ખાસ તો એ કહેવા માંગુ છું કે અમે જે કઈ અગાઉ અમારા મિત્રોએ જે વાતચીત કરી એની અંદર આજની તારીખે 1 મહિનાથી ભાવનગરની અંદર સંપૂર્ણ સિવિલને લગતા કામ ધંધા બંધ થઈ ગયા છે, જેને કારણે મજૂરો બેરોજગાર થઈ ગયેલા છે. બીજા દુકાનદારો પણ પોતે પોતપોતાની રીતે કોઈ ધંધો કરી શકતા નથી અને આ નિયમો જે છે એ અહીંની ઓથોરિટીને કારણે જ બંધ છે. ગુજરાત સરકારના ઉપરના અમુક જે કંઈ બધા સિટી છે એમાં તો બધું દરેક કામકાજ ચાલુ જ હતું, ત્યાં કોઈ જાતની બાંધકામની પ્રવૃત્તિ નહોતું. બીજું, અમે અહીંયા ભાવનગરના જે કાંઈ કોમન GDCR આવ્યા એની અંદર ભાવનગરના પીએટા ક્રેડાઈ વતી જે કાંઈ બધી રજૂઆતો થઈ એમાંની એક પણ આ સરકારે સાંભળી નથી અને કોઈ સુધારો આપ્યો નથી. એને કારણે ભાવનગર ઉપર અત્યારે આજની તારીખે નવા જે કોઈ લેઆઉટ મૂકે એની અંદર 40% કપાત જે ભાવનગરમાં કોઈ દિવસ હતી જ નહીં એ પણ લાગુ કરી દેવામાં આવી છે અને નાના જે 80 મીટરથી નાના બાંધકામોની અંદર 1 મીટરનું માર્જિન હતું એ માર્જિન અત્યારે 2 અને 25 સવા 2 મીટરનું માર્જિન થઈ ગયું, જેને કારણે કોઈ નાના પ્લોટની અંદર હવે બાંધકામ જ નહીં કરી શકે. આમ ભાવનગરની અંદર જે સરકાર સામાન્ય રીતે સસ્તું મકાન આપવાની જે વાતચીત કરી રહી છે એની જગ્યાએ હવે અત્યારે કોઈ નાના અથવા મધ્યમ વર્ગના માણસો પોતાનું ઘર નહીં વસાવી શકે આવી પરિસ્થિતિ ભાવનગરની આવી છે. એટલું કહું છું. ચોક્કસ કહેવું પડે કે ઘરના ઘરનું સ્વપ્નું ભાવનગરના 200 મકાનધારકોનું જાણે રોળાયું હોય તેવું લાગે છે. ભાવનગર મહાનગરપાલિકાના શાસકો માત્ર વિકાસના બણગા ફેંકે છે, ભાવનગરને નાનું એવું ગામડું બનાવવા જઈ રહ્યા છે. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, બિટકોસ ન્યૂઝ, ભાવનગર.